કેમ છો મિત્રો? અભ્યાસમાં ડાઉટ્સ આવે છે, ગભરાવાની જરૂર નથી. આ બધાનું સોલ્યુશન ડાઉટના ટેબ ઉપર છે. તમે કોઈ પણ પ્રશ્ન ઉપર અટકી ગયા છો, તમારાથી તે પ્રશ્ન સોલ્વ નથી થઈ રહ્યો, તો ફક્ત તે તમારે પ્રશ્નનો ફોટો પાડવાનો છે, ત્યાર પછી તેને ક્રોપ કરવાનો છે અને 5 જ સેકન્ડની અંદર તમને તે પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે. પછી તમારો પ્રશ્ન હોમવર્કનો હોય, સીબીએસઈ નો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી કે પછી કોઈ પણ બોર્ડનો હોય, તમારો પ્રશ્ન આઈઆઈટી, જેડબલઈ, નીટનો હોય કે પછી ધોરણ 6 થી 12નો હોય, આ બધાના જવાબ તમને મળશે ડાઉટના ટેબ ઉપર. તમારો પ્રશ્ન કોઈ પણ વિષયનો હોય, જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કે સાયન્સ, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે ડાઉટના ટેબ ઉપર. અત્યારે ડાઉટના ટેબ ઉપર આવી ગયા છે કોટાની બેસ્ટ ફેકલ્ટી, જેમ કે જીબી સર, એનજી સર, આકાંક્ષા મેમ, પ્રિન્સ સર જેવા ટોપ શિક્ષકો, જેથી સારો અભ્યાસ મળશે હવે ડાઉટનટ એપ ઉપર. 3 કરોડથી વધારે બાળકો ડાઉટનટ એપ ઉપર અભ્યાસ કરી રહ્યા છે. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ ડાઉનલોડ કરો ડાઉટનટ એપ. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ષા ઋતુ વિશે નિબંધ જોઈશું. બાળ મિત્રો, આ વર્ષા ઋતુ નિબંધ કેટલીક વખત ઋતુઓની રાણી વર્ષાના નામે પણ પૂછાય છે, અથવા તો કેટલીક વખત વર્ષાનો વૈભવ, અથવા તો મારી પ્રિય વર્ષા ઋતુ, આવા જુદા જુદા શીર્ષકો વડે પણ પૂછાતો હોય છે. તો જોઈએ આપણે આ નિબંધ. ઋતુઓનું ચક્ર ફરિયાદ કરે છે. આપણે વર્ષા અને શરદ, હેમંત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ એમ વિવિધ ઋતુઓનો અનુભવ કરીએ છીએ. ગ્રીષ્મ ઋતુની વિદાય થાય પછી વર્ષા ઋતુનું આગમન થાય છે. આકાશમાં ઘનઘોર વાદળા ચડી આવે છે. વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી થાય છે. વરસાદ વરસતા બધે આનંદ આનંદ થઈ જાય છે. બાળકો વરસાદના પાણીમાં છબછબિયા કરે છે. મોર કળા કરી નાચે છે. મોરના ઢહુકા અને દેડકાનો ડ્રાઉ ડ્રાઉ અવાજ સંભળાય છે. ભીની માટીની સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે. વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે. કેટલાકને વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે છે. ચારેય બાજુ પાણી પાણી થઈ જાય છે. જળાશયોમાં પાણીની સપાટી ઊંચી આવે છે. ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે. તેઓ ખેતરોમાં બી વાવે છે કે ધરુ રોપે છે. થોડા દિવસો પછી ધરતી પર લીલુંછાસ ઉગી નીકળે છે. ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દ્રશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે અને કોઈ કોઈ વાર આકાશમાં મેઘધનુષ શોભામાં વૃદ્ધિ કરે છે. વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, સંવંતસરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે. 15મી ઓગસ્ટ અને ગાંધી જયંતિ જેવા તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો દેશમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. વર્ષા ઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે, નદીઓમાં ભયંકર પૂર આવે છે, ખેતરોમાં પાક ધોવાઈ જાય છે, જાનમાલનું ભારે નુકસાન થાય છે. વર્ષા ઋતુમાં કોઈ વાર વરસાદ પડતો નથી કે બહુ ઓછો વરસાદ પડે છે. ખેતરોમાં અનાજ પાકતું નથી, પાણીની ભયંકર તંગી પડે છે, તેને દુષ્કાળ કહેવામાં આવે છે. વર્ષા ઋતુમાં વરસાદ પડવાથી ચારેય બાજુ કાદવ કીચડ થઈ જાય છે. માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે. વર્ષા ઋતુમાં અનાજ પાકે છે, ઘાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે. તેનાથી મનુષ્ય અને પશુ પંખીઓનું પોષણ થાય છે. આથી વર્ષા ઋતુના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. આથી જ વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહે છે. બાળમિત્રો, આ નિબંધનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.